હું છું ધર્મેશ કંથારિયા. દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત નવી વિડીયો ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાનો એક નવો જ દોર ચાલી રહ્યો છે, અને જો સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવું હોય તો તમારી પાસે બંધારણનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, હું મારો વિડીયો આગળ વધારું તે પહેલાં હું જણાવી દઉં કે મારી આ નવી ચેનલ જે છે દીપમ જ્ઞાન ક્રાંતિ, તેમાં તમને દરેકે દરેક સબ્જેક્ટનું લાઈવ વિડીયો જોવા મળશે. તદુપરાંત ધોરણ 1 થી લઈ ધોરણ 12 સુધીના આર્ટ્સ, કોમર્સ કે સાયન્સના પણ વિડીયો જોવા મળશે, અને સાથે સાથે યુનિવર્સિટી લેવલના પણ વિડીયો તમને અહીં જ જોવા મળશે. મિત્રો, આશા રાખું છું કે તમને મારી આ નવી ચેનલ, અમારો નવો કોન્સેપ્ટ ગમશે. પરંતુ મિત્રો, અત્યારે જે જાહેરાત આવી છે પોલીસ ભરતીની, તો એ પોલીસ ભરતીની અંદર સૌથી મહત્ત્વનો જો કોઈ પાઠ હોય તો તે બંધારણ છે. બંધારણ કે સંવિધાન, એના વિશે તમે જ્યાં સુધી જાણકારી નહીં મેળવો ત્યાં સુધી કદી પણ તમે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ નહીં કરી શકો. તદુપરાંત જ્યારે આપણે વાતચીત કરતા હોઈએ, ખાસ કરીને પોલીસ ભરતીની વાત કરતા હોઈએ કે કોઈ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ક્લરિકલ જોબની વાતો કરતા હોઈએ કે પછી ભલે ક્લાસ 1-2 હોય, એની અંદર બંધારણના પ્રશ્નો તમને 100% પૂછાશે. અને બંધારણના પ્રશ્નો તમે જ્યારે પણ આપતા હોય ત્યારે તમારી પાસે જો કલમોનું ચોક્કસ જ્ઞાન ના હોય તો એ વસ્તુ ચોક્કસ છે કે તમે ત્યાં આગળ કન્ફ્યુઝ થશો. હું શરૂઆત કરું તે પહેલાં તમને હું બંધારણનો અર્થ આપવા માંગુ છું. મિત્રો, જ્યાં સુધી તમને બંધારણનો અર્થ નહીં ખબર પડે કે જ્યાં સુધી સંવિધાનનો અર્થ નહીં ખબર પડે ત્યાં સુધી સંવિધાન ભણવું એ જ અયોગ્ય બાબત રહેશે. કારણ કે કેટલીક વાર એવું હોય કે આપણને આખું ધડ ખબર હોય પરંતુ માથું શું છે એની માહિતી જ નથી હોતી. મિત્રો, જુઓ અહીંયા આગળ આ જે સંવિધાન લખ્યું છે એની સંધિ, હું માફી ચાહું છું, ગુજરાતીનો ટીચર નથી, મારી ગુજરાતીમાં કદાચ મિસ્ટેક્સ હશે, પરંતુ આની જે સંધિ છે તે કંઈક આ પ્રકારની છે, સમ વત્તા વિધાન. આ સંવિધાનની હું સંધિ કરું છું કે જેનો મતલબ થાય સમ વિધાન. એવું એક વિધાન છે, એવી એક રચના છે, એવી એક બાબત છે કે એવા કોઈક અનુચ્છેદ છે કે કલમો છે કે બધા જ માટે સમ છે, બધા જ માટે સરખા છે, તેવા એક પુસ્તકને આપણે નામ આપ્યું છે સંવિધાન. સંવિધાન જે છે ખરેખર હિન્દી શબ્દ છે, પરંતુ મિત્રો જ્યારે તમે ક્લાસ 1-2ની વાતચીત કરતા હોય ત્યારે કેટલાક હિન્દી શબ્દો વિશે પણ તમારી પાસે માહિતી હોવી જોઈએ. આ સંવિધાનને આપણે ગુજરાતીમાં બંધારણ કહીએ છીએ. બંધારણનો સામાન્ય અર્થ શું થાય એ પણ જાણવો જોઈએ, કારણ કે શાળાકીય લેવલ દરમિયાન તમે બંધારણ શું છે એ ભણ્યા જ હશો. પરંતુ મિત્રો જાણજો, બંધારણ શું છે એ હું તમને કહું છું. બંધારણનો મતલબ થાય છે બધા વત્તા આરણ. આરણનો મતલબ શું થાય છે એ જાણજો. આરણનો મતલબ થાય પાલન કરવું, કાયદાને પાલન કરવું, એને શું કહેવામાં આવે છે? બંધારણ. મિત્રો, આ આરણ શબ્દ કદાચ એટલો બધો નવો છે તમારા માટે જે પહેલી વાર વિડીયો જોતા હશે. આ આરણ શબ્દ બની શકે કે તમારી જે પરીક્ષા છે એમાં ગુજરાતીના પર્યાય તરીકે પણ પૂછી શકાય. તો મિત્રો યાદ રાખજો કે આરણનો અર્થ થાય પાલન કરવું, ટુ એક્સરસાઇઝ. ઇન ઇંગ્લિશ ઇટ ઇઝ એન એક્સરસાઇઝ. હવે જો આપણે બંધારણના ટોપિકની ચર્ચા કરીએ તો બંધારણ રચવા માટે કંઈક એમનેમ રચના તો નહીં થઈ જશે? ભારતનું બંધારણ મીન્સ કોન્સ્ટિટ્યુશન રચાયું તો ખરું, પરંતુ એ રચાયું કંઈક એમનેમ તો ન હશે ને મિત્રો. એના માટે ઘણા લોકો ભેગા થયા, ઘણા દિવસો સુધી ચર્ચા કરી, ઘણા દેશોના બંધારણને વાંચ્યા અને એમાંથી કંઈક માહિતી મેળવી અને એક આખા બંધારણની રચના કરવામાં આવી. હવે મિત્રો જોઈએ આપણા બંધારણ. આપણા બંધારણ વિશે ચાલુ કરીએ ભણીએ તે પહેલાં તમને હું થોડીક બંધારણ વિશેની, વિશ્વના બંધારણ વિશેની કંઈક માહિતી આપીશ. તમને એમ તો ખબર જ છે કે ભાઈ વિશ્વનું સૌથી પ્રથમ કે સૌથી નાનું બંધારણ કોનું છે. મિત્રો, હું જાણું છું આ કોમન પ્રશ્ન છે ને, વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે ભાઈ વિશ્વનું સૌથી નાનું બંધારણ તો કે અમેરિકાનું છે, સૌથી પહેલું રજૂ થયેલું બંધારણ તો કે અમેરિકાનું છે, સૌથી વિશ્વનું મોટામાં મોટું બંધારણ તો કે આપણા ભારતનું છે. પરંતુ એ પહેલાં આપણે એમની હિસ્ટ્રી જાણી લઈએ. બંધારણ પહેલી વસ્તુ છે, મેં ઉપર બોર્ડ ઉપર લખ્યું છે મિત્રો, કે જેથી તમે વાંચી પણ શકો, નોંધ પણ કરી શકો અને તમે એને તમારી નોટબુક કે ડાયરીમાં નોટ કરી શકો. હું જાણું છું કે એ તમને કંટાળો પણ લાગશે, કેટલીક વાર નોટ કરવી આજના વિદ્યાર્થીઓને ગમતી નથી. પરંતુ મિત્રો, જો તમારે બંધારણના દરેકે દરેક પોઈન્ટને યાદ રાખવા હોય તો તમે એક તમારી નોટ બનાવજો, એક નોંધપોથી તૈયાર રાખજો કે જેથી તમે ગમે ત્યારે એ પોઈન્ટ્સને વિચારી શકો. મારો પહેલો પોઈન્ટ છે, જો
પહેલું છે કે બંધારણ એટલે શું. આ બંધારણ એટલે શું છે તેની સામાન્ય વ્યાખ્યા મેં તમને સંધિ છૂટી પાડીને આપી છે કે ભાઈ બધા માટે જે સરખું પાલન કરવું પડે એને બંધારણ કહેવાય, અથવા તો જે બધા માટે સરખું વિધાન છે એને અંગ્રેજી ગુજરાતીમાં શું કહેવામાં આવે, સંવિધાન કહેવામાં આવે. હવે જોઈએ મિત્રો, મેં લખ્યું છે બંધારણ એટલે શું, જો વ્યાખ્યા પૂછાય તો. ઓકે, તો બંધારણ, કારણ કે હમણાં જે આપણી પરીક્ષા આવવાની છે ક્લાસ 1-2 જીપીએસસીની, એની અંદર બંધારણ એટલે શું અને ચાર ઓપ્શન તમને મૂકી શકે, તો યાદ રાખજો કે બંધારણનો અર્થ શું થાય છે. તો બંધારણનો અર્થ શું થશે કે કોઈ પણ દેશને શાસન વ્યવસ્થાને નિર્ધારિત કરવાના સિદ્ધાંતો અને લક્ષ્યો. શું આવશે મિત્રો, કોઈ પણ દેશના શાસન કરવા માટે જે નિર્ધારિત સિદ્ધાંતો કે લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા છે એ દેશનું બંધારણ છે. આપણા બંધારણમાં પણ એ જ વસ્તુ રાખવામાં આવી છે કે ભાઈ આપણા દેશને વ્યવસ્થિત ચલાવવો છે તો એના માટે સિદ્ધાંતો તો રચવા પડશે ને, અને એ સિદ્ધાંતો રચવા માટે એક આખી વસ્તુની જરૂર પડે તેને શું કહેવામાં આવે છે, બંધારણ સભા. જ્યાં સુધી બંધારણ સભા એકઠી નહીં થાય, બંધારણ સભા ભેગી નહીં બને, બંધારણ સભાનું આપણે જ્યાં સુધી આખું એક પૂરેપૂરું એક ગ્રુપ નહીં બનાવીએ ત્યાં સુધી કોઈ પણ દેશનું કદી પણ બંધારણ બની શકતું નથી. આપણને એવું લાગશે કે હું વધારે જ્ઞાની છું, હું આખું બંધારણ રચી શકું, તો એ વસ્તુ શક્ય નથી. કારણ કે દરેક વ્યક્તિના વિચારો અલગ હોય. જ્યારે તમારે એક દેશને ચલાવવો હોય તો એનું બંધારણ બનાવવા માટે તમારી પાસે ઘણા લોકોની જરૂર પડે, ઘણા લોકોના વિચારો ભેગા કરવા પડે, અને એ વિચારો કરવા માટે જે લોકો ભેગા થાય છે એ ઘડવા માટે જે સભા બને છે એને શું કહેવામાં આવે, બંધારણ સભા. બંધારણ સભા શું હોય છે, એક ચોક્કસ પ્રતિનિધિઓની સભા છે. આપણે બંધારણ સભા વિશે વાતચીત કરીશું કે ભારતની બંધારણ સભા કેવી રીતે આવી, બંધારણ સભામાં કેટલા સભ્યો હતા, એમનું શું કામ હતું, ક્યાંથી આવ્યા, તેમની ચૂંટણી કેવી રીતે કરવામાં આવી, એ બધી જ વાતચીત કરીશું. પરંતુ યાદ રાખજો કે બંધારણ સભા એટલે શું, બંધારણ એટલે શું, તો યાદ રાખીશું કે શાસન વ્યવસ્થાને નિર્ધારિત કરતા સિદ્ધાંતો, તેના લક્ષ્યો, એટલે શું થશે, બંધારણ. હવે જોઈએ કે ભાઈ વિશ્વની અંદર, હું ભારતની વાત નથી કરતો મિત્રો, કારણ કે આપણને ભારતમાં કોણે એનો વિચાર રજૂ કરેલો એ ખબર છે, પરંતુ હું જે વાતચીત કરું છું, કારણ કે મારો આ વિડીયો છે તે ખાસ કરીને વર્ગ 1 અને 2ના મિત્રો માટે છે, કારણ કે થોડો લેન્ડી હશે, કંટાળાજનક હશે, પરંતુ તમે જો બંધારણને ઓમિટ કરશો, મીન્સ તમારા અભ્યાસમાં તેને દૂર કરશો, તો તમારે પાસ થવું લગભગ અશક્ય થઈ જશે. હવે અહીં ગાડે મારી પાસે બીજો પોઈન્ટ છે, વિશ્વમાં બંધારણ સભાનો સૌ પ્રથમ વિચાર કોણે આપ્યો, કદાચ આ પ્રશ્ન થઈ શકે. તો યાદ રાખજો કે વિશ્વમાં સૌ પ્રથમ બંધારણ સભાનો વિચાર જે છે તે બ્રિટનના, યાદ રાખીશું, બ્રિટનના રાજનૈતિક વિચાર જે કરનાર હતા, કે જેને રાજનૈતિક વિચારક કહેવાય. રાજનૈતિક વિચારક એટલે શું, કે રાજનીતિની સાથે ખૂબ જ નજીકથી જોડાયેલા, એની પાસે રાજનીતિનું પૂરતું જ્ઞાન હોય એને રાજનૈતિક વિચારક કહેવાય. આ રાજનૈતિક વિચારક સર હેનરી મેન જે હતા, તેણે વિશ્વમાં સૌ પ્રથમ બંધારણ વિશે કે બંધારણ સભાનો ખ્યાલ આપેલો. કોણે ખ્યાલ આપેલો, તો યાદ રાખજો મિત્રોને, નોંધ કરજો, સર હેનરી મેને. હવે એના પછી બીજો પ્રશ્ન છે કે ભાઈ વિશ્વમાં સૌ પ્રથમ આ બંધારણ સભા જે છે, અહીંયા ગાડી હું વાતચીત કરી રહ્યો છું બંધારણ સભાને, હું જે પોઈન્ટ આઉટ કરું છું મિત્રો એ તમારા પ્રશ્નો પૂછાવાના ચાન્સીસ છે તેને પોઈન્ટ આઉટ કરું છું, એટલે કે તમને નોંધ કરતી વખતે વધારે સારી રીતે ફાવશે કે શું નોંધ કરવાનું છે. તો કે ભાઈ વિશ્વમાં સૌ પ્રથમ બંધારણ સભા ક્યાં ને ક્યારે ભરાય, ઓકે, આપણે અત્યારે જ વાતચીત કરી દઈએ કે ભાઈ સૌ પ્રથમ બંધારણ અમેરિકાનું હતું, એટલે ઓબ્વિયસ તમને એટલીસ્ટ ખબર હશે કે તે અમેરિકાનું હોવું જોઈએ. પરંતુ એટલો ઇઝી પ્રશ્ન તો ક્લાસ 1-2માં નહીં જ પૂછાય ને મિત્રો. તો અહીંયા ગાડી એ જ વાત કરું છું કે સૌ પ્રથમ બંધારણ સભા જે છે તે ઈસવીસન 1787માં ભરવામાં આવી. ક્યારે ભરવામાં આવી, 1787માં, કે જે અમેરિકાના ફિલાડેલ્ફિયા નામના રાજ્યમાં ભરવામાં આવેલી. સેમાં, ફિલાડેલ્ફિયાની અંદર, એ યાદ રાખજો. અને એની અંદર અમેરિકાના 13 રાજ્યોના પ્રતિનિધિઓ ભેગા થયા હતા, અને એ પ્રતિનિધિઓ ભેગા બની બંધારણ સભા બની, અને તે અમેરિકાની. મિત્રો, ભારતમાં બંધારણ સભાની માંગ ક્યારે થઈ, કોણે કરી, અને આપણે કેવી રીતે બંધારણ સભા રચી છે તેનો આપણે બીજા વિડીયોમાં વાતચીત કરીશું. ટિલ ધેન, ગુડ નાઇટ. હું આશા રાખું છું કે તમને મારો વિડીયો પસંદ પડશે અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, કારણ કે મારી ચેનલ તમારા માટે જ્ઞાનનો ખજાનો લઈને આવી રહી છે. થેન્ક યુ વેરી મચ.